Hello student, today we start next lecture of unit 4, case number 4. When the auxiliary equation has two equal pairs of complex root, means ke auxiliary equation ne two equal pair of complex root hoy, to tyare shu to joiye apne ema. Okay, root of fd means ke auxiliary equation se fd is equal 0 means ke auxiliary equation hai. To ke root of fd is equal 0 r m1 m2 is equal to alpha plus or minus I beta n m3 m4 is equal to alpha plus or minus I beta when beta is does not equal to 0. Then solution of f dy is equal to 0 is means kya tumne equation aipu hoy then solution shu thai jyare ke auxiliary equation aipa ena root keva male to two equal pair of complex root male che to ava equation nu solution shu thase to ke y is equal to e raised to alpha x bracket ma a plus bx into cos beta x plus bracket ma c plus dx into sin beta x where a b c and d are arbitrary constant jya a b c tumne dekha a b c d shu hai to ki je arbitrary constant shu kidu khabar padi gayi ke auxiliary equation tumne au equation ase ena upar thi tumne au auxiliary equation find karo e auxiliary equation ne tumne root find karo ani auxiliary equation ne root keva male to ke two equal pair of complex root इक्वल पेर ऑफ कॉम्प्लेक्स रूट मळे तो तुमने सॉल्यूशन શું મળે તો કે સોલ્યુશન તમને આવું મળે જોઈએ આપણે એને એક્ઝામ્પલ ઉપરથી નેક્સ્ટ ટુ એક્ઝામ્પલ સોલ્વ d^4 y / dx^4 + 2d^2 y / dx^2 + y = 0 આવું તમને ઇક્વેશન આપેલું છે રેડી અને તમારે સોલ્યુશન ફાઇન્ડ કરવાનું છે જોઈએ સોલ્યુશન તો કે ડી અને આપણે પહેલા સિમ્બોલિક ફોર્મ ની અંદર ફેરવી તો શું આવશે અહીં કેપિટલ d^4 * y + શું આવશે અહીંયા ટુ ડી સ્ક્વેર વાય પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો નેક્સ્ટ શું કરશું તમાંથી વાય કોમન નીકળી જાય મીન્સ કે ડી રેસ ટુ ફોર પ્લસ ટુ ડી સ્ક્વેર પ્લસ વન ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો નેક્સ્ટ ટુ ઓક્ઝિલરી ઇક્વેશન શું છે તો કે ઓક્ઝિલરી ઇક્વેશન ઇઝ તો કે ડી રેસ ટુ ફોર પ્લસ ટુ ડી સ્ક્વેર પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો રાઈટ હવે આના જેવો જ ડાયરેક્ટ ફેક્ટર કંઈ તમને મળી શકે છે તો કે આને આવી રીતે તમે લખી શકો કે ડી સ્ક્વેર પ્લસ વન નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઝીરો રાઈટ મીન્સ કે ડી સ્ક્વેર પ્લસ વન નો હોલ સ્ક્વેર કરો એટલે તમને આ જ મળવાનું કે ડી રેસ ટુ ફોર પ્લસ ટુ ડી સ્ક્વેર પ્લસ વન રાઈટ મીન્સ તો ફેક્ટર તમને શું મળે ओके डी स्क्वेर प्लस वन और डी स्क्वेर प्लस वन मीन्स के बे तमने फेक्टर मे मीन्स के बने ने इक्वल टू जीरो लै लो शू आए डी स्क्वेर प्लस वन इज इक्वल जीरो डी स्क्वेर प्लस वन इज इक्वल जीरो तो नेक्स्ट शू थे डी स्क्वेर इज इक्वल टू माइनस वन क्योंकि वन आज माइनस थे अँ डी स्क्वेर इज इक्वल टू माइनस वन तो डी इज इक्वल टू शू थे प्लस और माइनस आई डी इज इक्वल टू प्लस और माइनस आई क्योंकि जो प्लस आई हो એનો સ્ક્વેર કરો તો માઇનસ વન નથી અને માઇનસ આઈ હોય એનો સ્ક્વેર કરો મીન્સ કે માઇનસ નું વન આઈ સ્ક્વેર તો માઇનસ વન થવાનું મીન્સ કે આ આવશે સેમ ટુ સેમ અહીંયા તો કે ડી ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ આઈ રેડી મીન્સ કે તમને એમ વન એમ ટુ રૂટ કેમ મળે કેમ કે જો અહીંયા પ્લસ ઓર માઇનસ આઈ એ મીન્સ કે આગળ શું હોય ઝીરો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ઝીરો રેડી મીન્સ કે એમ વન એમ ટુ રૂટ તમને શું મળે તો ઝીરો પ્લસ ઓર માઇનસ આઈ એમ થ્રી એમ ફોર રૂટ તમને શું મળે ઝીરો પ્લસ ઓર માઇનસ આઈ રેડી મીન્સ કે જો જોઈએ આ રી આઈ કેવા કોમ્પ્લેક્સ રૂટ છે પ્લસ માં શું હોય જો ઇક્વલ પેર ઓફ કોમ્પ્લેક્સ રૂટ છે આ અને આ એમ ટુ એમ વન એમ ટુ અને એમ થ્રી એમ ફોર શું હોય તો કે ઇટ ઇઝ અ ઇક્વલ રેડી મીન્સ કે કોમ્પ્લેક્સ રૂટ છે સાથે કેવાય ઇક્વલ છે મીન્સ કે ટુ ઇક્વલ પેર ઓફ કોમ્પ્લેક્સ રૂટ થયા રેડી મીન્સ કે આપણે જે આગળ કેસ નંબર ફોર જોયો એ પ્રમાણે જ છે તો હવે અહીં આલ્ફા અને બીટા શું હોય તો કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આમાં ઝીરો અને બીટા ઇઝ ઇક્વલ શું હોય વન ક્લિયર નેક્સ્ટ ટુ તો કે આપણે એને પુટ કરી દઈએ આપણે એના સોલ્યુશનમાં આપણે સોલ્યુશન શું હોય તો કે વાય ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ આલ્ફા એક્સ બ્રેકેટમાં એ પ્લસ બી એક્સ ઇન્ટુ કોસ બીટા એક્સ પ્લસ બ્રેકેટમાં સી પ્લસ ડી એક્સ ઇન્ટુ સાઇન બીટા એક્સ રેડી અહીંયા આલ્ફા ઇઝ ઇક્વલ ઝીરો બીટા ઇઝ ઇક્વલ ટુ વન પુટ કરો આમાં તો શું આવશે વાય ઇઝ ઇક્વલ ટુ આલ્ફાની જગ્યાએ ઝીરો મીન્સ કે ઈ રેસ ટુ ઝીરો ઇન્ટુ બ્રેકેટમાં એ પ્લસ બી એક્સ ઇન્ટુ કોસ બીટા એક્સ બીટા બરાબર વન મીન્સ કે કોસ એક્સ પ્લસ સી પ્લસ ડી સાઇન બીટા એક્સ બીટા ઇઝ ઇક્વલ શું હે વન મીન્સ કે સાઇન એક્સ રેડી નેક્સ્ટ સ્ટેપ શું થશે ઈ રેસ ટુ ઝીરો મીન્સ કે વન તો આવતો શું હશે આન્સર વાય ઇઝ ઇક્વલ ટુ એ प्लस बी एक्स इंटू कॉस एक्स प्लस सी प्लस डी एक्स इंटू साइन एक्स आंसर आते क्लियर नेक्स्ट एक्जाम्पल जो है अपने ओके डी रेस टू फोर इंटू वाई अपॉन डी एक्स रेस टू फोर प्लस एट इंटू डी स्क्वेर वाई अपॉन डी एक्स स्क्वेर प्लस सिक्सटीन वाई इज इक्वल टू जीरो तेलू है इक्वेशन रेडी अँ आप सीम्बोलिक फॉर्म में फेरवी दी तो सोल्यूशन शू करूँ डी रेस टू फोर इंटू वाई इन प्लस एट डी स्क्वेर वाई प्लस सिक्सटीन वाई इज इक्वल टू जीरो नेक्स्ट शू करूँ वाई कॉमन काट लीजिए तो शू आ ब्रेकेट में d raised to 4 plus 8d square plus 16 into y is equal to 0. Auxiliary equation શું હશે તો કે આ તમારું auxiliary equation હશે શું તો કે auxiliary equation is d raised to 4 plus 8d square plus 16 is equal 0. આ તમારું શું થયું auxiliary equation થયું જો જ એને ડાયરેક્ટ ફેક્ટર મળે તો કે યસ શું હે કે d square plus 4 raised to 2 d square plus 4 होल स्क्वेर रेडी इज इक्वल टू जीरो मीन्स के डी स्क्वेर प्लस फोर और डी स्क्वेर प्लस फोर तमने शू मळे तो के बे फेक्टर मळे छे बने ने इक्वल टू जीरो ली ली ओके डी स्क्वेर प्लस फोर इज इक्वल टू जीरो डी स्क्वेर प्लस फोर इज इक्वल टू जीरो मीन्स के डी स्क्वेर इज इक्वल शू आवे माइनस फोर
અહીંયા જી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ફોર, તો જી બરાબર શું થાય પ્લસ ઓર માઇનસ ટુ આઈ, અહીંયા પણ જી બરાબર શું થાય પ્લસ ઓર માઇનસ ટુ આઈ. રેડી, મીન્સ કે એમ વન એમ ટુ શું મળ્યા તમને, તો કે ઝીરો પ્લસ ઓર માઇનસ ટુ આઈ. એમ થ્રી એમ ફોર પણ શું મળ્યા, ઝીરો પ્લસ ઓર માઇનસ ટુ આઈ. મીન્સ કે ઓક્ઝિલરી ઇક્વેશન શું હોય, તો ટુ ઇક્વલ પેર ઓફ કોમ્પ્લેક્સ રૂટ મળે છે. રેડી, એમ વન એમ ટુ અને એમ થ્રી એમ ફોર શું હોય, ટુ ઇક્વલ પેર ઓફ કોમ્પ્લેક્સ રૂટ. રેડી, તો આલ્ફા શું હોય અહીંયા, આલ્ફા ઇઝ ઇક્વલ ઝીરો અને બીટા ઇઝ ઇક્વલ ટુ. રેડી, આમાં તમને આપેલા છે આલ્ફા બીટા, તો ધેન સોલ્યુશન શું થશે, તો કે વાય ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ આલ્ફા એક્સ, આલ્ફા હું ઝીરો, મીન્સ ઈ રેસ ટુ ઝીરો એક્સ, બ્રેકેટમાં બ્રેકેટમાં શું, એ પ્લસ બી એક્સ ઇન્ટુ કોસ બીટા એક્સ, બીટા શું હોય ટુ, મીન્સ કે કોસ ટુ એક્સ, પ્લસ સી પ્લસ બી એક્સ સાઇન બીટા એક્સ, બીટા શું હોય ટુ, મીન્સ કે સાઇન ટુ એક્સ. રેડી, ઈ રેસ ટુ ઝીરો એક્સ મીન્સ કે ઈ રેસ ટુ ઝીરો, ઈ રેસ ટુ ઝીરો મીન્સ કે વન, મીન્સ કે સોલ્યુશન શું થશે, વાય ઇઝ ઇક્વલ ટુ બ્રેકેટમાં એ પ્લસ બી એક્સ ઇન્ટુ કોસ ટુ એક્સ પ્લસ સી પ્લસ બી એક્સ ઇન્ટુ સાઇન ટુ એક્સ. રેડી, જ્યાં એ બી સી ડી શું હોય, તો કે ઇટ ઇઝ આર્બિટરી કોન્સ્ટન્ટ. ક્લિયર, આ શું થયું, તો કે સોલ્યુશન ઓફ ધીસ ઇક્વેશન, મીન્સ કે આ જે ઇક્વેશન આપ્યું એનું આપણને શું મળ્યું, સોલ્યુશન મળ્યું. રેડી, નેક્સ્ટ ટુ એક્ઝામ્પલ, સોલ્વ જી રેસ ટુ ફોર પ્લસ ફોર ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો, તમને ડાયરેક્ટ સિમ્બોલિક ફોર્મની અંદર જ આપેલું. રેડ, જોઈએ એનું સોલ્યુશન, તો કે શું હોય, બ્રેકેટમાં જી રેસ ટુ ફોર પ્લસ ફોર ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો, તો ઓક્ઝિલરી ઇક્વેશન શું થશે, તો કે ઓક્ઝિલરી ઇક્વેશન ઇઝ જી રેસ ટુ ફોર પ્લસ ફોર ઇઝ ઇક્વલ ટુ ઝીરો. રેડી, નેક્સ્ટ ટુ, તો કે આને મારે હવે ફેક્ટર ફાઇન્ડ કરવા છે. હું આવું કરી શકું કે આ જી સ્ક્વેર પ્લસ ફોર ઇઝ ઇક્વલ ઝીરો તમને આપ્યું, કે અહીંયા એમ કરી શકું જી રેસ ટુ ફોર પ્લસ ફોર ડી સ્ક્વેર પ્લસ ફોર માઇનસ ફોર ડી સ્ક્વેર, મીન્સ કે જો મેં ફોર ડી સ્ક્વેર એડ કરી અને ફોર ડી સ્ક્વેર રિમૂવ કર્યા તો આપણે વધે તો શું, તો કે જી રેસ ટુ ફોર પ્લસ ફોર જ વધવાનું આપણે. રેડી, મીન્સ કે આને બરાબર તમે આવું લખીએ કે યસ ઇઝ ઇક્વલ ટુ ઝીરો છે. રેડ, નેક્સ્ટ જોવો, આ જી રેસ ટુ ફોર પ્લસ ફોર ડી સ્ક્વેર પ્લસ ફોર એની જગ્યાએ તમે બીજું કાંઈ લખી શકો, તો કે યસ શું આવે, જી સ્ક્વેર પ્લસ ટુ નો સ્ક્વેર કરો એટલે તમને આટલું જ મળે, માઇનસ અહીંયા ફોર ડી સ્ક્વેરની જગ્યાએ તમે શું લખી શકો, તો કે ટુ ડી નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ઝીરો. હવે જોવો, અહીંયા તમને આપ્યું હોય કે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર હોય, ને ફેક્ટર ફાઇન કરો શું આવે, એ પ્લસ બી અને એ માઇનસ બી આવે, મીન્સ કે આના ફેક્ટર શું થશે, તો કે જી સ્ક્વેર પ્લસ ટુ પ્લસ ટુ ડી, જી સ્ક્વેર પ્લસ ટુ માઇનસ ટુ ડી ઇઝ ઇક્વલ ટુ ઝીરો. નેક્સ્ટ આપણે સરખી રીતે લખીએ તો શું આવશે, જી સ્ક્વેર પ્લસ ટુ ડી પ્લસ ટુ ઇન્ટુ જી સ્ક્વેર માઇનસ ટુ ડી પ્લસ ટુ ઇઝ ઇક્વલ ઝીરો. નેક્સ્ટ શું કરશું, તો કે ઇક્વલ ટુ ઝીરો દઈ દો બંનેને, તો કે જી સ્ક્વેર પ્લસ ટુ ડી પ્લસ ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, જી સ્ક્વેર માઇનસ ટુ ડી પ્લસ ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. જોવો જોઈએ, હજી આના ફેક્ટર તમને મળે, મીન્સ કે આને તમને ડાયરેક્ટ ફેક્ટર નથી મળતા, તો આપણે શું કરશું, તો કે જોવો જોઈએ ક્વાડ્રેટિક ઇક્વેશન છે, મીન્સ કે આને આપણે તો કે બી સ્ક્વેર માઇનસ ફોર એસી વાળી મેથડથી આપણે એના ફાઇન કરશું ફેક્ટર. રેડી, તો શું મળશે જોઈએ, ઓકે હિયર એ શું હોય બંને માટે આપણે સાઇડમાં ફાઇન કરીએ, તો કાંઈ એ શું હોય, તો કે એ ઇઝ ઇક્વલ ટુ વન, બી શું હોય ટુ, સી ઇઝ ઇક્વલ શું હોય ટુ. રેડી, આમાં જોવો જોઈએ એ શું હોય વન, બી ઇઝ ઇક્વલ શું હોય માઇનસ ટુ, સી ઇઝ ઇક્વલ શું હોય ટુ. પહેલાં હું તો કે આ જે તમારું આપ્યું એનું આપણે ફાઇન કરી દઈએ. રેડી, ફેક્ટર, તો કે શું કરશું, ડી ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી પ્લસ ઓર માઇનસ અંડર રૂટ ઓફ બી સ્ક્વેર માઇનસ ફોર એસી અપોન ટુ એ, તો કે બી શું હોય અહીંયા ટુ, અહીંયા કહેવા માઇનસ, મીન્સ કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ પ્લસ ઓર માઇનસ અંડર રૂટ ઓફ બી સ્ક્વેર ટુ નો સ્ક્વેર ફોર માઇનસ ફોર એસી ફોર ઇન્ટુ વન ઇન્ટુ ટુ મીન્સ કે એટ. રેડી, અપોન ટુ એ, એ શું હોય વન, મીન્સ કે ટુ આવશે. નેક્સ્ટ શું કરશું, તો કે સાદુરૂપ આપો, ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ પ્લસ ઓર માઇનસ અંડર રૂટ શું વધશે, ફોર માઇનસ એટ, મીન્સ કે માઇનસ ફોર અપોન ટુ એ. નેક્સ્ટ શું થશે, ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ એ જીસ પ્લસ ઓર માઇનસ અંડર રૂટ ઓફ ફોર બરાબર તમે શું લખી શકો, ટુ આઈ. રેડી, કેમ કે અહીંયા જો માઇનસ છે, મીન્સ કે અહીંયા અહીંયા વન હોય માઇનસ વન, મીન્સ કે માઇનસ વન, તો આઈ સ્ક્વેર બરાબર શું થાય, માઇનસ વન જ થાય. રેડી, મીન્સ કે ફોર આઈ સ્ક્વેર હોય અંડર રૂટમાં, તો અંડર રૂટ કાઢે શું આવે, ટુ આઈ આવે, મીન્સ કે માઇનસ ટુ પ્લસ ઓર માઇનસ ટુ આઈ અપોન ટુ, ટુ વડે ડિવાઈડ થાય, તો જી ઇઝ ઇક્વલ શું આવે, માઇનસ વન પ્લસ ઓર માઇનસ આઈ. આવું આવ્યું. હા, બીજું જે આપણે આપ્યું હોય ફેક્ટર, એના જોવો જોઈએ એના ફેક્ટર તમને શું મળે, મીન્સ કે એ ઇઝ ઇક્વલ ટુ એ શું હોય વન, બી ઇઝ ઇક્વલ શું હોય માઇનસ ટુ, સી ઇઝ ઇક્વલ શું હોય ટુ. રેડી, તો કે શું થશે, તો કે જી ઇઝ ઇક્વલ ટુ, તો કે માઇનસ બી પ્લસ ઓર માઇનસ અંડર રૂટ ઓફ બી સ્ક્વેર માઇનસ ફોર એસી અપોન ટુ એ, તો કે બી શું હોય, તો કે માઇનસ ટુ એ માઇનસ માઇનસ પ્લસ, મીન્સ કે પ્લસ ટુ પ્લસ ઓર માઇનસ અંડર રૂટ ઓફ બી સ્ક્વેર માઇનસ ટુ નો સ્ક્વેર ફોર માઇનસ ફોર એસી ફોર ઇન્ટુ વન ઇન્ટુ ટુ માઇનસ એટ. રેડી, મીન્સ કે એટ એટલે અહીંયા તો આગળ માઇનસ છે, અપોન ટુ એ, એ શું હોય વન, મીન્સ કે ટુ. નેક્સ્ટ શું થશે, તો કે ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ અંડર રૂટ ઓફ ફોર માઇનસ એટ, મીન્સ કે માઇનસ ફોર આવે, માઇનસ ફોર નું અંડર રૂટ કાઢો એટલે શું આવે, ટુ આઈ જ આવે, અપોન ટુ, ટુ વડે ડિવાઈડ થાય, તો કે જી ઇઝ ઇક્વલ ટુ વન પ્લસ ઓર માઇનસ આઈ. રેડી, હજો જોઈએ ડી ઇઝ ઇક્વલ જોઈએ તો તમને શું મળે, વન પ્લસ ઓર માઇનસ આઈ, જે અહીંયા શું મળે, માઇનસ વન પ્લસ ઓર માઇનસ આઈ. રેડી, મીન્સ કે ઓક્ઝિલરી ઇક્વેશન છે એને ટુ ઇક્વલ પેર ઓફ કોમ્પ્લેક્સ રૂટ મળતા નથી, બંને જુદા જુદા છે. જો તો કે અહીંયા માઇનસ વન પ્લસ ઓર માઇનસ આઈ, અહીંયા શું વન પ્લસ ઓર માઇનસ આઈ. રેડી, મીન્સ કે અહીંયા શું થઈ છે, તો કે આ પ્રમાણે કહીએ તો શું થાય, ઓક્ઝિલરી ઇક્વેશનને બે રૂટ છે, કેવા, તો કે કોમ્પ્લેક્સ નંબર. રેડી, અહીંયા પણ શું થશે, તો કે ઓક્ઝિલરી ઇક્વેશન હેઝ એ ટુ રૂટ ઓફ એ કોમ્પ્લેક્સ નંબર. રેડી, મીન્સ કે આપણે જે કેસ નંબર થ્રી એ પ્રમાણે તમને રૂટ મળ્યા, તો એના પ્રમાણે આપણે સોલ્યુશન લખી શકીએ. રેડી, મીન્સ કે એમ વન શું થશે, અહીંયા માઇનસ વન
प्लस आई एम टू शू माइनस वन माइनस आई रेडी अँ शू एम थ्री वन प्लस आई एम फोर शू वन माइनस आई रेडी मीन्स के आने प्रमाण अल्फा वन शू माइनस वन बीटा वन शू वन अँ अल्फा टू शू वन बीटा टू शू वन नेक्स्ट टू आप सोल्यूशन ऑफ इक्वेशन लखी तो वाई इज इक्वल टू शू ई रेस टू अल्फा वन एक्स इंटू ब्रेकेट में सी वन इंटू कोस बीटा वन एक्स प्लस सी टू इंटू साइन बीटा वन एक्स प्लस बीजो भाग आप फाइंड कर ई रेस टू अल्फा टू एक्स इंटू सी थ्री इंटू कोस बीटा टू एक्स प्लस सी फोर इंटू साइन बीटा टू एक्स रेडी नेक्स्ट टू तो अल्फा वन बीटा वन मूक दिए आम अल्फा टू बीटा टू आम मूक दिए रेडी तो शू आ वाई इज इक्वल टू ई रेस टू माइनस एक्स के अल्फा वन इज इक्वल टू माइनस वन रेडी ब्रेकेट में सी वन इंटू कोस बीटा वन शू वन मीन्स के कोस एक्स प्लस सी टू इंटू साइन एक्स प्लस e रेस टू अल्फा टू अल्फा टू शू वन मीन्स के ई रेस टू एक्स ब्रेकेट में सी थ्री इंटू कोस एक्स प्लस सी फोर इंटू साइन एक्स रेडी हा शू थी गयु तो कि इट इज द सोल्यूशन ऑफ अवर जी तमने इक्वेशन आपेलू एनु शू थू सोल्यूशन थी क्लियर।